દમણના કલેક્ટર સંદીપસિંહે માછી સમાજના આગેવાનો સાથે સમુદ્ર નારાયણ મંદિર પાસેની જેટીની વિઝિટ કર્યા બાદ માછી સમાજની રજૂઆતોના પગલે જેટીના રિનોવેટ તથા દરિયા કિનારાના સૌંદર્યકરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. દમણના સમુદ્ર નારાયણ મંદિર પાસેની જેટી પર સ્થાનિક માછીમારો પોતાની ફિશિંગ બોટો લઈને આવી તેમનો રોજગાર કરે છે. આ ઉપરાંત જેટી પર માછીમાર સમાજ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. દમણના દરિયા કિનારાની જેટીને સુવિધા તથા તેના દરિયા કિનારાને સૌંદર્યકરણ કરવાની માંગણી માછીમાર સમાજ દ્વારા કરવામાં આવી હતી, જે અંગે કલેક્ટર સંદીપસિંહે માછીમાર સમાજના આગેવાનો સાથે સમુદ્ર નારાયણ મંદિર પાસેની જેટીની વિઝિટ લઈ માછીમાર સમાજના પ્રશ્નોની રજૂઆતો સાંભળી તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. દમણમાં ડેવલપમેન્ટનું કામ માટે એડમિનિસ્ટ્રેટર સાહેબે જે બ્યુટિફિકેશનનું કામ રાખેલું હતું તે બાબતે આ અમારા સમુદ્ર કાંઠા વિસ્તાર ઉપર જે બ્યુટિફિકેશનનું કામ ચાલવાનું છે તેમાં નાની બોટવાળાનો જે પર્પઝ છે અને પાર્કિંગ અને જે પાર્કિંગની એરિયા અને કેવી રીતે મનસૂન સિઝનમાં ઉપર લઈ જાય અને ડેમનું પાણી છૂટે અને હાઈટાઇડ એરિયામાં એ માટે કલેક્ટર સાહેબ સાથે અમારી મિટિંગ ગઈકાલે એવી ગયેલી હતી. પ્રેમાભાઈએ અમારા ટ્રસ્ટી મંડળ અમારા માછી સમાજને એ બી રજૂઆત કરી, અમારા નંદુભાઈ પ્રેસિડેન્ટ ને અમારી ફિશિંગ કમ્યુનિટીના મત્સ્યગંધ સોસાયટીના બી બધા કમિટી મેમ્બર હતા અને એ મિટિંગને લઈને આજે રોજ પણ સાઇટ પણ કલેક્ટર સાહેબ આવ્યા હતા અને એ અમારી જેટલા બી પોઈન્ટ હતા એ ધ્યાનમાં લઈ અને અમારા માછીમારને તકલીફ ઓછી થઈ એવું કંઈ ડેવલપમેન્ટ માટે ઓલ્ટરનેટિવ કયું છે. બીજા એક પોઈન્ટ છે કે આપણે જે ક્રિયા કરીએ છીએ જેમાં બધી જ હિન્દુ કમ્યુનિટી આવીને ક્રિયાક્રમ કરે છે તેના માટે બી એ લોકો અમને શિફ્ટિંગ કરીને બીજી બાજુ ડેવલપમેન્ટ માટે અમે પોઈન્ટ રાખેલા હતા. ભેમાભાઈએ જેમ સારી રીતે જણાવ્યું કે તમે ભૌગોલિક હિસ્ટ્રી જઈને જોયું કે પાણીની હાઈટાઈડ ને લોટાઈડ એરિયાના હિસાબથી આ પાણી જે ક્રિયાક્રમ બી થઈ છે ને તેમાં બી કંઈ વે ઓફ નહીં થઈ જાય એટલે તેના માટે બી એક ઓલ્ટરનેટિવ અમને આપ્યું છે અને લગભગ અમારા ઓલમોસ્ટ પ્રપોઝ સોલ્વ આઉટ થઈ જાય તો બધાને ભગી સારું રહી એના માટે આજે કલેક્ટર સાહેબ સાઈડ પણ આવ્યા હતા અને પ્લાન પાછો અમને રિવાઇઝ કરી લઈને પછી એનો કામગીરી વધશે.